દાહોદ લોકસભા બેઠક પરના પરથમપુર બૂથ પર પુનઃ મતદાન શરૂ સવારે સાત વાગ્યા થી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરથમપુર ગામે મતદાન થઈ રહ્યું છે પ્રથમપુર મતદાન મથકમાં અંદાજિત વધુ મતદારો પોતાના ઉપયોગ કરશે હાલ જિલ્લા જિલ્લા એસપી કલેક્ટર ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ બૂથ પર હાજર છે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ સાથે વિડીયો બનાવ્યો હતો અને બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા સાતમી મેનું મતદાન રદ કરવામાં આવ્યું હતું જેથી આજે પુનઃ મતદાન ચાલી રહ્યું છે દાહોદ લોકસભા સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામે જે પુનઃ મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે જોઈ શકાય છે કે પ્રથમપુર મતદાન મથક ખાતે આજે ફરીથી મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાંબી લાંબી લાઈનો અહીંયા સવારથી જ જોવા મળી રહી છે ઉત્સાહ સાથે તમામ મતદારો અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે જે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આજે પુનઃ જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે હું કેમેરામેનને કહીશ કે બતાવશે કે છેક સુધી આ જે લાઈન છે તે જોવા મળી રહી છે ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે પ્રથમપુર જ મતદાન મથકની જો વાત કરવામાં આવે તો પ્રથમપુર મતદાન મથક ખાતે અંદાજિત બારસો જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે હિરેન પંડ્યા એ બીપી મહીસાગર દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથક ખાતે જે બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી જેને લઈને ફરીથી આજે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે સવારથી જ મતદાન મથક ખાતે મતદારોની લાઈનો જોવા મળી રહી છે તો પરથમપુર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આપણી સાથે જોડાયા છે મહીસાગર જિલ્લા એ એસપી સાહેબ સાહેબ કયા પ્રકારનો માહોલ હાલ જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે રીપોલિંગ છે એમાં અગિયાર તારીખનું રીશેડ્યુલ કરવામાં આવેલું છે તો ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અમે રાખેલો છે જે ચૂંટણીના નોર્મ્સ હોય છે તે પ્રમાણે બધી જ અમે વ્યવસ્થા કરેલી છે સાથે સાથે ગઈકાલે આ રી રીપોલિંગ છે તો બધાને ઉત્સાહ રહે અને પાછું મતદાન કરવા એટલી સંખ્યામાં આવે એનાથી ઉપર વધારે સંખ્યામાં આવે તો તે માટે એક જિલ્લા પૂરું જિલ્લાનું તંત્ર તંત્ર તેમજ પોલીસ તંત્ર બધા અમે લોકો સાથે મળીને ગામના વિવિધ ફળિયાઓમાં મુલાકાતો પણ કરેલી છે વિલેજર્સની વિલેજર્સને મતદાન કરવા માટે પણ અમે અપીલ કરેલી છે અમે અને મત એ લોકોનો પણ ઉત્સાહ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સવારથી બંને લાઇન લાગેલી છે મહિલાઓની તેમજ પુરુષોની અલગ અલગ લાઈન છે અને બધા લોકો બી ઉત્સાહપૂર્વક અને ખૂબ જ તે રીતે ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરતાં જોઈ શકીએ છીએ અને અંદર પણ આપણે મતદાનમાં પૂરેપૂરી ફેસિલિટીઝ રાખેલી છે જે બી મોડલ મતદાન સ્ટેશનમાં હોવી જોઈએ તે બધી આપણે વ્યવસ્થા પણ રાખેલી છે તો મતદાન ખૂબ શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે અને રસ્તામાં પણ બધી જગ્યાએ બંદોબસ્ત રાખેલો છે કે ક્યાંયથી બી કોઈ બી સગવડતાની કે જરૂર હોય અમે તે પણ કરી રહ્યા બધી વસ્તુ યસ જે રીતે રી મતદાન થઈ રહ્યું છે તેને લઈને વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા જે તકેદારી રાખવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં હાલ મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે તો મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર